શોધવાનો છે. તો અહીં પદ મૂકીશું 8 કિલોગ્રામ કેરીની કિંમત કેટલા રૂપિયા છે? 200 રૂપિયા. માટે 1 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી? પહેલાંના દાખલામાં કીધું તેમ પહેલું પદ હંમેશા ક્યાં આવે? છેદમાં. અહીં આવશે 200 × 1. ઉપર નીચે હંમેશા શું થાય? ભાગાકાર. અહીં આપણે કરીશું 200 ભાગ્યા 8. 8 × 8, 12માંથી 8 જાય તો 4, ઉપરથી ઉતાર્યો 0. 8 × 5 = 40. અહીં આવ્યા 0, 0, ઉપરથી ઉતાર્યો 0, ઉપર આવ્યા 0. કેટલો જવાબ આવશે? તો અહીં આવશે 150 × 8. આ 8, આ 8 ઉડી ગયા. કેટલા બાકી રહ્યા? 150 રૂપિયા. તો 1 કિલો કેરીની કિંમત, કેસર કેરીની કિંમત કેટલા રૂપિયા થયા? 150 રૂપિયા. હવે બીજો દાખલો છે. મધુબેને આજે 10 કિલો કેસર કેરી વેચી છે, તેને તેના માટે કેટલા રૂપિયા મેળવ્યા? હવે કેસર કેરીનો ભાવ જોઉં કે કેસર, મધુબેન 1 કિલો કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? 150 રૂપિયા. તો આપણે કેટલા કિલો કેરીનો શોધવાનો છે? તો 10 કિલો કેરીનો ભાવ. તો અહીં આપણે મૂકીશું 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા. માટે આપણે કેટલા કિલો કેરી શોધવાની છે? 10 કિલો. તો અહીં લખીશું 10 કિલોગ્રામ કેસર કેરીના કેટલા રૂપિયા? અહીં આવશે 150 × 10. 15 × 1 = 15. 15 ની પાછળ કેટલા મીંડા લગાવવાના? 1 અને 2. કેટલા રૂપિયા આવશે? 1500 રૂપિયા. તો મધુબેન 10 કિલો કેરીના કેટલા રૂપિયા મેળવશે? તો 1500 રૂપિયા. ત્યાર પછીનો દાખલો. મહિતભાઈએ 6 કિલો હફૂસ કેરી વેચી છે. સવજીભાઈ એ મહિતભાઈ જેટલા રૂપિયા કમાય છે, તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી વેચી હશે? હફૂસ કિલો, મહિતભાઈ કેટલા કિલો કેરી વેચે છે? તો 6 કિલો. અને સવજીભાઈ કઈ કેરી વેચે છે? તોતાપુરી. હવે હફૂસના 1 કિલોના કેટલા રૂપિયા છે? તો 60 રૂપિયા. સૌથી પહેલાં આપણે મહિતભાઈ કેટલા કિલો, 6 કિલો કેરીના કેટલા રૂપિયા કમાય છે તે શોધીએ. તો 1 કિલોગ્રામ હફૂસ કેરીના કેટલા રૂપિયા છે? 60 રૂપિયા. માટે 6 કિલોગ્રામ હફૂસ કેરીના કેટલા રૂપિયા? અહીં આવશે 60 × 6. 6 × 6 = 36. 36 ની પાછળ 1 બિંદુ લગાવી દેવાનું. કેટલા રૂપિયા આવ્યા? 360 રૂપિયા. 360 રૂપિયાની મહિતભાઈ 6 કિલો કેરી વેચે છે. હવે દાખલામાં શું કીધું છે? કે સવજીભાઈએ એ મહિતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે, તો સવજીભાઈએ કેટલા કિલો તોતાપુરી કેરી વેચી હશે? તો તોતાપુરી કેરીની કિંમત કેટલા રૂપિયા છે 1 કિલોના? 40 રૂપિયા. તો અહીં પદ માં દઈશું કે 40 રૂપિયા ચાલીસ રૂપિયાની
કેરી બરાબર એક કિલોગ્રામ માટે 360 રૂપિયાની કેરી કેટલા કિલો? અહીં આવશે 360 ગુણ્યા 1, છેદમાં કેટલા આવશે? 40. અહીં આ બિંદુ ઉડાડી દઈએ. હવે અહીંયા 36ના અવયવ પાડીશું. 9 4 36, આ ચાર ઉડી ગયા. કેટલા આવ્યા? 9 કિલો. આગળનો દાખલો જોઈએ. રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી અને બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તેણે કેટલા કિલો લંગડો કેરી ખરીદી? તો લંગડો કેરી એ કેટલા ભાગની ખરીદે છે? ચોથા ભાગની. તો કેટલા રૂપિયા છે એની પાસે? 100 રૂપિયા. તો પહેલાં આપણે શોધીએ 100 રૂપિયાનો 4/4 બરાબર 100 રૂપિયા છેદમાં 4. 100ના અવયવ પાડીશું. 25 4 100. આ ચાર ઉડી ગયા. કેટલા રૂપિયાની એને કેસર કે લંગડો કેરી ખરીદી? તો 25 રૂપિયાની. હવે 25 રૂપિયાની એ કેટલા કિલો કેરી ખરીદે છે? તો અહીં લખીશું 50 રૂપિયાની લંગડો કેરી બરાબર 1 કિલોગ્રામ માટે 25 રૂપિયાની લંગડો કેરી બરાબર કેટલી? અહીં આવશે 1 × 25 છેદમાં 50. અહીં 50ના અવયવ 25 2 50. આ 25 ઉડી ગયા. ઉપર કેટલા રહ્યા? 1 ના છેદમાં 2 કિલોગ્રામ. 1ના છેદમાં 2 કિલોગ્રામ એમને કઈ કેરી ખરીદી? તો લંગડો કેરી ખરીદી. હવે પછીનો દાખલો. તેણે કેટલા કિલો કેસર કેરી ખરીદી? તો કેસર કેરી કેટલા કિલો ભાગ ખરીદી હતી? 3/4. તો અહીં લખવાનું કે 100 રૂપિયાના 3/4 ભાગ બરાબર 100 × 1, 3/4. અહીં આપણે કરીશું 25 4 100. આ ચાર ઉડી ગયા. ઉપર કેટલા બાકી રહ્યા? 25 × 3, 25 75 રૂપિયા. તો એને 75 રૂપિયાની કઈ કેરી ખરીદી? તો કેસર કેરી. તો કેસર કેરીનો ભાવ 1 કિલોના કેટલા રૂપિયા છે? તો 150 રૂપિયા. તો અહીં પદ મૂકીશું 150 રૂપિયાની કેસર કેરી બરાબર 1 કિલોગ્રામ માટે 75 રૂપિયાની કેસર કેરી બરાબર કેટલા કિલોગ્રામ? અહીં આવશે 1 × 75 છેદમાં 150. અહીં 150ના બગલા 75 2 150. આ 75 ઉડી ગયા. 1ના છેદમાં 2 કિલોગ્રામ કેરી. કઈ કેરી આવશે? તો કેસર કેરી.